તમને બધાને સ્ટોરી સાંભળવી ગમે છે ને, તો આજે આપણે એક સ્ટોરી સાંભળીશું. આપણી સ્ટોરીનું નામ છે બીકન રેબિટ. તમે બધાએ સાંભળી જ છે, પણ આપણે થોડું ડિફરન્ટ કરીશું. ઓકે, ચલો. એક ફોરેસ્ટ હતું. ફોરેસ્ટમાં વન રેબિટ રહેતું હતું. વન રેબિટ વન ડે ફોરેસ્ટમાં ફરવા નીકળ્યું. ફરતા ફરતા તે વન ટ્રીની નીચે આવ્યું. ત્યાંથી એક બોર્ડ પડ્યું તેના માથા ઉપર. તેને લાગ્યું કે આ તો આકાશ પડ્યું છે. તે તો ગભરાઈ ગઈ, ડરી ગઈ અને ફાસ્ટ જંગલમાં ભાગવા લાગી. અને ભાગતા ભાગતા તેને રસ્તામાં એક શિયાળ મળ્યું. શિયાળને કહે, ફોક્સ, તમે મારી સાથે ભાગો. જો તમારે તમારો જીવ બચાવવો હોય ને, તો તમે મારી સાથે ફાસ ભાગો. તો રેબિટ અને તેની પાછળ ફોક્સ બંને ફાસ ભાગતા જાય છે અને બોલતા જાય છે, આકાશ પડ્યું છે, ભાગો રે ભાઈ ભાગો, આકાશ પડ્યું છે. આમ બંને ભાગતા ભાગતા આગળ વધે છે. ત્યાં રસ્તામાં તેમને એક એલિફન્ટ મળે છે. એલિફન્ટ કહે, એ રેબિટ, તું આમ કેમ ભાગે છે? રેબિટ કહે, તમારે તમારો જીવ બચાવવો હોય ને, તો મારી સાથે ભાગો. આકાશ પડ્યું છે, ભાગો રે ભાઈ ભાગો. આમ કહેતા જ રેબિટ, ફોક્સ અને એલિફન્ટ બધા ફસ રન કરવા લાગ્યા. અને રસ્તામાં તેમને લાયન મળ્યો. લાયન કહે, એ રેબિટ, એ એલિફન્ટ, એ ફોક્સ, તમે કેમ આમ ભાગો છો? તો રેબિટ બોલી, લાયન લાયન, આકાશ પડ્યું છે, તમારે પણ તમારો જીવ બચાવવો હોય ને, તો અમારી સાથે ફાસ્ટ રન કરો. તો લાયન કહે, એ રેબિટ, ક્યાં છે આકાશ, બતાવો મને. આમ રેબિટ આગળ જાય છે અને બાકીના બધા એનિમલ્સ તેની પાછળ જાય છે. અને એ જે જ્યાં ટ્રી નીચે બેઠી હતી ને, જ્યાં એના માથા પર બોર પડ્યું હતું, એ બોર બતાવીને કહે છે, આ રહ્યું આકાશ. સિંહ કહે, આ આકાશ છે, આ તો ચણી બોર છે. આમ બધા પ્રાણીઓને કહે છે કે તમે જાણ્યા વગર આ કઈ રીતે માની લીધું કે આકાશ પડ્યું છે? તો સિંહ રેબિટને કહે છે, સસલી રેબિટ તારી બીકણ જાત, તે તો સૌની લીધી લાજ. આમ દરેક પ્રાણીઓ પોતપોતાના સ્થળે જતા રહે છે. તો તમને બધાને આ સ્ટોરી સાંભળવાની મજા આવી ગઈ ને? ઓકે સ્ટુડન્ટ્સ, તો સ્ટોરી આપણે બધાએ સાંભળી અને તમને બધાને મજા આવી જ ગઈ. તો આપણે જે એનિમલ્સ અને બેબી નેમ્સ જોયા હતા, થોડા જોયેલા હતા ને, યાદ છે તમને કે આપણે કેટલા જોયેલા હતા? ઓકે, તો આપણે એ જ એનિમલ્સ અને તેના બેબી નેમને આપણે જોઈશું, થોડું રિવિઝન કરી લઈએ. તો આપણે સ્પેલિંગ જોઈએ. હું બોલાવું તે રીતે તમારે પણ બોલવાનું છે. કેટ, કિટન. બોલો બધા મારી સાથે, કેટ, કિટન. ત્યારબાદ બોલો, ડોગ, પપી. ડોગ, પપી. ડક, ડકલિંગ. બોલો બધા, ડક, ડકલિંગ. હેન, ચિક. હેન, ચિક. કાવ, કફ. કાવ, કફ. તો હવે આપણે બોલ્યા, તો તમને એક વાર તો બધાને યાદ આવી ગયું ને કે આપણે જે એનિમલ શીખ્યા હતા તેના બેબી નેમ શું થાય? તો હવે આપણે આગળના બેબી નેમ, ધીસ ઇઝ અ ગોટ એન્ડ ધીસ ઇઝ અ કિડ. ગોટ બેબી નેમ ઇઝ કિડ. ગોટ બેબી નેમ ઇઝ કિડ. ધીસ ઇઝ અ શીપ એન્ડ ધીસ ઇઝ અ લેમ. શીપ બેબી નેમ ઇઝ લેમ. શીપ બેબી નેમ ઇઝ લેમ. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ?
This is a horse. And this is a foal. Horse baby name is foal. Horse baby name is foal. What is this? This is a lion. And this is a cub. Lion baby name is cub. Lion baby name is cub. What is this? This is a pig. And this is a piglet. Pig baby name is piglet. Pig baby name is piglet. જે રીતે પિક્ચર્સ માં જોયું મેં તમને સમજાવ્યું કે એનિમલ અને તેના બેબી ને શું કહેવાય. તો હવે તેને આપણે સ્પેલિંગ સાથે શીખવાનું છે. તો અગાઉ મેં તમને બધાને સ્પેલિંગ કરાવેલા હતા, તો એમાંના થોડા થોડા સ્પેલિંગ તો તમને બધાને યાદ રહ્યા જ હશે ને, રહ્યા કે નહીં? અને ના રહ્યા હોય તો તમે બધા ફરીથી તેને યાદ કરી લેજો. ઓકે, ચલો તો આપણે નવા સ્પેલિંગ જોઈએ. ગોટ કિડ, ગોટ કિડ. આ બધા સ્પેલિંગ તમે મારી સાથે બોલજો હા જોરથી. ગોટ કિડ. શીપ લેમ, શીપ લેમ, શીપ લેમ. એટલે શીપ બેબી નેમ ઇઝ લેમ. ઓકે, ત્યાર પછી જુઓ હોર્સ ફોલ, હોર્સ ફોલ, હોર્સ બેબી નેમ ઇઝ ફોલ. લાયન કબ, લાયન કબ, લાયન બેબી નેમ ઇઝ કબ. પીગ પીગલેટ, પીગ પીગલેટ, પીગ બેબી નેમ ઇઝ પીગલેટ, પીગ પીગલેટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે એક એક્સરસાઇઝ કરીશું જેની અંદર તમે અહીં જુઓ એનિમલ્સ નેમ આપ્યા છે અને નીચે એનિમલ્સ બેબી નેમ્સ આપ્યા છે. તો હવે આપણે શું કરવાનું છે જુઓ, અહીં ડોગ છે અને ડોગનું બેબી નેમ પપ્પી છે. તો અહીં શું લખ્યું છે? અ ડોગ એન્ડ અ પપ્પી. તો તે જ રીતે આપણે બીજા એનિમલ્સ અને તેના બેબીને સાથે જોઈશું અને લખીશું. તો જુઓ, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કાવ એન્ડ બેબી નેમ ઇઝ કાફ. તો અહીં કાવ છે તો આપણે ઉપરથી કાવની સ્પેલિંગ શોધીશું. ક્યાં છે કાવની સ્પેલિંગ? આ રહી. અને કાવના બેબીની સ્પેલિંગ ક્યાં છે? કાવ બેબી નેમ ઇઝ કાફ. તો આપણે લખીએ અ કાવ એન્ડ અ કાફ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ લાયન એન્ડ ધીસ ઇઝ અ કબ. તો હવે આપણે સ્પેલિંગ જોઈએ. ચલો ચલો હવે આપણે લાયનની સ્પેલિંગ જોઈએ. શોધું તો લાયનની સ્પેલિંગ ક્યાં છે? આ રહી લાયનની સ્પેલિંગ. અને લાયનના બેબીની સ્પેલિંગ ક્યાં છે? લાયન બેબી નેમ ઇઝ કબ. તો હવે આપણે લખીએ અ લાયન એન્ડ અ કબ. ઓકે, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કેટ એન્ડ ધીસ ઇઝ અ કિટન. કેટ બેબી નેમ ઇઝ કિટન. તો હવે આપણે કેટની સ્પેલિંગ જોઈશું અને તેના બેબીની સ્પેલિંગ શોધીશું. ચલો શોધીએ. કેટની સ્પેલિંગ શોધો. અરે આ રહી કેટની સ્પેલિંગ તો પહેલા જ છે. તો હવે તેના બેબીની સ્પેલિંગ શોધીએ આપણે. શોધો 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 શોધો. કેટ બેબી નેમ ઇઝ કિટન. તો આપણે લખીએ અ કેટ એન્ડ અ કિટન. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ડક એન્ડ ધીસ ઇઝ અ ડકલિંગ. ડક અને ડકલિંગની સ્પેલિંગ આપણે જોઈશું અને પછી અહીં લખીશું. તો જુઓ આપણે ડકની સ્પેલિંગ શોધીએ. શોધો 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 શોધો. આ રહી ડકની સ્પેલિંગ અને તેના બેબીની સ્પેલિંગ
આરઈ ડકલિંગ. તો ચલો આપણે લખીએ. A love and a duckling.